રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 70,119 નવા કેસ, 10 લોકોના મૃત્યુ સામે 7,883 દર્દીઓ થયા સ્વસ્થ. અમદાવાદમાં સૌથી વધુ 6,078 કેસ, સુરતમાં 3,986 કેસ સામે આવ્યા. રાજ્યમાં 3,00,000થી વધારે વ્યક્તિઓનું કરવામાં આવ્યું રસીકરણ. આ તરફ વધતા કોરોના સંક્રમણ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોવિડ ટાસ્કફોર્સના ડોક્ટર સાથે યોજી બેઠક. દેશમાં દૈનિક કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે નોંધપાત્ર ઘટાડો. દેશમાં નવા 2,38,018 કેસ આવ્યા સામે, 310 લોકોના થયા મૃત્યુ. જ્યારે ઓમિક્રોનના 682 નવા કેસ સામે, તો રાજધાની દિલ્હીમાં નોંધાયા 11,684 નવા કેસો. બીજી તરફ રસીકરણ મોરચે 50,00,000 પ્રિકોશનરી ડોઝ સાથે દેશે હાંસલ કરી સિદ્ધિ. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ભાજપ કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. તો યુપીમાં ચૂંટણીલક્ષી ચર્ચા માટે દિલ્હીમાં મળી બીજેપી કોર ગ્રુપની બેઠક. બીજેપીએ જાહેર કરી અન્ય 2 ઉમેદવારોની સૂચિ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયાર. આમ આદમી પાર્ટીએ પંજાબ માટે મુખ્યમંત્રી પદ માટે ભગવંત માનના નામની કરી જાહેરાત, જ્યારે ગોવામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોના નામની નવી સૂચિ. તો ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનાર માઇકલ લોબોને મળી કલંગગુથથી ટિકિટ. એન્ટ્રિક્સ દેવાસ મુદ્દે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું સ્વાગત. કહ્યું, વર્ષ 2005માં કરવામાં આવેલો આ સોદો રાષ્ટ્રીય સુરક્ષાથી વિરુદ્ધ થયો. સરકાર હવે દેવાસને લિક્વિડેટ કરવાની પ્રક્રિયાની શરૂઆત કરીને તપાસ એજન્સીઓ સાથે મળીને ઉઠાવશે આગામી પગલું. તેલંગાણા છત્તીસગઢમાં સીમા ક્ષેત્રમાં સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને કર્યા ઠાર. મોટા ષડયંત્રને અંજામ આપવામાં સામેલ હતા 35-40 નક્સલવાદીઓ. તેલંગાણા અને છત્તીસગઢ પોલીસ વચ્ચે શ્રેષ્ઠ તાલમેલને કારણે નિષ્ફળ કરાયું મોટું ષડયંત્ર. સર્ચ ઓપરેશન હજી ચાલુ. રણપ્રદેશ કચ્છમાં પીવા ઉપરાંત સિંચાઈ માટે મળશે પાણી. નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ 1ના કામો મંજૂર. મુંદ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 77 ગામોને મળશે સિંચાઈ સુવિધા. અને રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું. આગામી 2 દિવસ સુધી ઠંડીમાં મળશે રાહત. તો રાજ્યમાં 20-22 જાન્યુઆરી દરમિયાન ફરી એકવાર માવઠાની હવામાન વિભાગની આગાહી. તારીખ 18-22 જાન્યુઆરી સુધી પોરબંદર, ઓખા, જામનગર, સલાયા અને કચ્છના માંડવીમાં માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.